वर्णिवेशरमणीयदर्शनम मंदहासरुचिरा ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामीनारायण। श्रीहरि चरित्रामृत सागर पूर त्रीजो तरंग 38मो। भगवान श्रीहरि जुनागढ़ में पधार्या छे ए कथानु आगळनु निरूपण आ तरंग में आपणे श्रवण करीशुं। ब्राह्मणोनी चौरासी करशे, दीवानना घरे पधरामणी करशे वगैरे प्रसंग। गिरिवर रेवता चल हे धरे विप्र को रोप, बरनी रोप हरि कृष्ण के दरस ही आयो अनूप। गिरिवर रेवता चल हे धरे विप्र को रोप, बरनी रोप हरि कृष्ण के दरस ही आयो अनूप, दरस ही आयो अनूप। पर्वतराज गिरनार जेनु बीजू नाम छे रेवताचल, ये साक्षात पर्वत विप्रनु रूप धारण करीने अनुपम वर्णिवेश श्री हरिकृष्ण प्रभुना दर्शन करवा माटे आव्यो। जुनागढ़ में महाराज पधार्या छे, अद्भुत शोभा बनी छे। नवाबना बगीचा में महाराजे उतारो कर्यो छे, भक्तो राजी छे, जुनागढ़ना नगरवासीओ राजी छे, अरे खुद मुस्लिम नवाब हामेद खान राजी छे। प्रभु पधार्या पण सद्गुरु आधारानंद स्वामीए अंतर्यामी रूपे नोंध लीधी छे। गिरि की प्रार्थना सुनी भगवाना, भगवान जुनागढ़ आव्या छे एनु कारण महान योगी एवो पर्वतराज गिरनार एक सिद्ध छे, एने हृदयथी पुकार कर्यो छे, एनी प्रार्थना सांभळीने प्रभु पधार्या छे। आ प्रसंगनुं आपणे आगळनी कथामां निरूपण सांभळ्युं। अहीं वात आवे छे जुनागढ़मां तो महाराज पधार्या, नगरवासीओए दर्शन कर्या, नवाबे दर्शन कर्या, परंतु गिरनारने एम थयुं मारा नगरमां आवे अने मने दर्शननो लाभ न मळे, मने प्रभुना स्पर्शनो लाभ न मळे तो केवी रीते मारू जीवन धन्य बने। गिरिवर रेवता चल हे धरी विप्र को रोप, ब्राह्मण नु रूप धारण करीने गिरनार पोते प्रभुना दर्शन करवा आवे छे। हाथ जोड़ीने वारंवार प्रार्थना करे छे, हे प्रभु मारो मोक्ष करजो, आप तो संसारना बंधनने टाळनारा छो। अक्षरपति अविनाश पुरुषोत्तम करी कहत को, अद्भुत प्रार्थना पर्वतराज गिरनारनी छे। भगवाननी सभामां आवनारा मुक्तो घणा बधा होय, आ तमारी आंखथी जोयेली बे त्रण घटनाओ छे एटले कही दऊं। आपणा शास्त्रोमां लख्युं ज्यां भगवाननी कथा होय ત્યાં દિવ્ય રૂપે ભગવાનના કોઈને કોઈ સંતો ભક્તો આવતા જ હોય. શ્રીજી મહારાજ બેઠા છે, અચાનક બાવાઓની જમાત આવી. લોયા ગામની જ વાત છે, એમાં નાગા બાવાઓ બાવાઓને જોઈ સુરાખાચર ગાળો બોલ્યા છે. આવી કથા છે. શ્રીજી મહારાજ એટલા નારાજ થયા, દરબાર તમને ખબર છે આ કોણ હતા? અરે મહારાજ કોણ શું, આવા ના આવા ચાલ્યા આવે, અડબંગા, કપડાં પહેરવાની ભાન પડતી નથી, એમાં કઈ ત્યાગ મરી જવાનો છે, ગધેડાઈ પહેરતા નથી, એમાં કલ્યાણ થાય? ખીજાયેલા સુરાખાચરને મહારાજે શાંત કરીને કહ્યું, દરબાર આ ભગવાન ભોળાનાથ શિવજી સાક્ષાત અત્યારે અમારા દર્શન કરવા માટે આવું વિચિત્ર રૂપ લઈને આવ્યા હતા. તમે કેટલો મોટો દ્રોહ કર્યો, અમને વાલા ભક્તેનો અપરાધ કર્યો. જો આપણને ખબર નથી અને આપણે કોઈક વિશે આવી રીતે ગમે તેવી વાણી, ગમે તેવું અનુમાન, ગમે તેવા શબ્દો વાપરીએ ને તો ભક્તનો દ્રોહ થઈ જાય. અચાનક હનુમાનજી મહારાજની કથા શ્રીમદ સત્સંગી જીવનમાં આવે છે. માતા ભક્તિ ઉદાસ થયા છે, રડે છે જંગલમાં. અને એ સમયમાં જંગલમાં રાત્રે પિતા ધર્મદેવ ભક્તિ દેવીને કથા સંભળાવે છે. હે દેવી, આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે, આપણે એનું સ્મરણ કરીએ, આપણું કષ્ટ ટાળશે. એનું નામ જ છે કષ્ટભંજન. હનુમાનજીને યાદ કર્યા, શાંતિ થઈ. ભક્તિ માતાએ પ્રશ્ન પૂછ્યો, હનુમાનજી અમર છે આવો આપણે સાંભળ્યું છે, કેવી રીતે અમર છે? અને ત્યારે ધર્મદેવે કથા કહી છે. હનુમાનજી મહારાજ એટલા માટે અમર છે, એમણે વરદાન માગ્યું છે. આ પૃથ્વી ઉપર જ્યાં સુધી ભગવાન રામની કથા થતી હોય, એના ગુણ ગવાતા હોય, પ્રભુ બસ મારે એક જ જોઈએ તમારી પાસે. તમારા ગુણ આ પૃથ્વીમાં કોઈ પણ વ્યક્તિ ગાતો હોય ત્યાં હું જાઉં અને તમારા ગુણ, તમારો મહિમા એને હું શ્રવણ કરું. ઉત્તર ભારતના એક મહાન સંત થયા આસિત ભગત રામકિંકર ઉપાધ્યાયજી. મેં દર્શન નથી કર્યા, પણ અમે બહુ ભાગ્યશાળી, નાની ઉંમરથી બહુ ભાગ્યશાળી. ગુરુજી અમને આ સાહિત્યના ક્ષેત્રમાં, સંસ્કૃતના ક્ષેત્રમાં નાખ્યા. અમે ભણ્યા વર્ષો સુધી. રામકિંકર ઉપાધ્યાયજી કેવા ગ્રહસ્થ હતા, પણ કેવા સાધુ પુરુષ હતા. તમે ઉત્તર ભારતના કોઈ માણસને પૂછો તો ખ્યાલ આવે. તુલસીદાસજીનો અવતાર માનવામાં આવતા હતા. અખંડાનંદ આશ્રમમાં એમનો ઉતારો છે. સ્પેશિયલ ત્યારે તો એ છે નહીં, એમનો ઉતારો હતો. એ જ ઉતારામાં, એ જ મકાનમાં અમે સંતો વર્ષો સુધી જતા. મહંતજી પણ અત્યારે છે નહીં, એ ધામમાં જતા રહ્યા. જુનાગઢ શહેરના હતા. અખંડાના આશ્રમ એટલે વૃંદાવનની રાજધાની કહેવાય. મહંતજી પણ એટલો પ્રેમ રાખે કે સ્વામિયાણી કે મહાત્મા જેસે મેને મહાત્મા કોઈ દેખે નહીં. પોતે ગુજરાતી હતા, જુનાગઢના હતા, પણ જીવન એમનું ઉત્તર ભારતના મહાત્માઓ સાથે વીતેલું. ભાવ રાખે. રામકિંકર ઉપાધ્યાયજી કહેતા, એમના પ્રવચનની વાત એટલે કહું છું. મેં અનુભવ કર્યો છે. રામકથા થતી હોય, કોઈ વિચિત્ર પુરુષ આવી જાય, કોઈને ઓળખી ન શકે, કોઈને માપી ન શકે, કોઈક એનું અપમાન પણ કરી નાખે, કોઈનો પરિચય લેવા માગે. પણ એ વ્યક્તિ પાછળથી તપાસ કરીએ ત્યારે કોઈ કેમ કે એને કોઈ ઓળખતા નથી, એ તો કોઈ ગામમાં મળતો નથી, કોઈ એમ કે એને તો જોયો જ નથી ક્યારે. ત્યારે સમજી લેવું, આપણે જેને માપી ન શકીએ, કળી ન શકીએ, એવું કોઈક તત્વ આવીને બેસે એટલે સમજી લેવું કાં એ કોઈ દેવી તત્વ હોય તો જ આ કથા સુધી પહોંચી શકે. આસુરી તત્વ કથામાં નથી આવી શકતું. એમના અનુભવની એમણે જે વાતો કરી છે, હું એટલા માટે કહું છું. આ ગિરનાર બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો છે. કઈ જુનાગઢના બધા માણસો એને ઓળખી નહીં શક્યા હોય, એક શ્રીજી મહારાજ ઓળખી શક્યા. અને દિવ્ય દ્રષ્ટિથી આ ગ્રંથને લખનારા આધારાનંદ સ્વામી ઓળખી શક્યા. આમ તો વિજ્ઞાન પણ માને જ છે. જગદીશચંદ્ર બોઝ, એનું સંશોધન છે, આપણું ભારતનું સંશોધન, કે છોડમાં પણ જીવ છે, પથ્થરમાં પણ જીવ છે. અરે આપણું વચનામૃત શ્રીજી મહારાજ એમ બોલ્યા, મહારાજ કે આવી રીતે જે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે એને તો ભગવાન ઝાડનો જન્મ આપે છે અથવા તો પછી પર્વતનો પહાડનો જન્મ આપે છે. એનો મતલબ કે પહાડનો જન્મ આપે છે એટલે કોઈ આત્મા તો છે કે નહીં, નક્કી થયું ને. વૈષ્ણવોમાં વધારેમાં વધારે મહિમા ગિરિરાજ ગોવર્ધનનો. તમે વૃંદાવનમાં જાઓ તો આજે પણ ગોવર્ધનજીની કેવી સરસ પૂજા થાય છે. વૈષ્ણવ એકવાર તો ગોવર્ધનજીની પ્રદક્ષિણા કરે ને કરે 7 કોષની. તમે સંતોએ ચાલુ કરેલી, આપણાથી તો પૂરી થઈ નહીં પણ કરેલી આપણા સંતોએ પણ. ગોવર્ધનની પ્રદક્ષિણા પર્વતની 7 કોષની કેટલી લાંબી પ્રદક્ષિણા આજે કરે છે ગોવર્ધન. આ તો મેં દર્શન કર્યા છે એટલે કહું, કેટલો મોટો આજે વૈષ્ણવમાં ગોવર્ધનનો મહિમા છે. ભક્તરાજ ગોવર્ધન પર્વત છે, લોકો દંડવત કરે છે, લોકો દર્શન કરે છે. આપણે ગઢપુરમાં જે લીમડાનું ઝાડ છે લોકો દંડવત કરે છે, લોકો પૂજા કરે છે, લોકો એનો ફોટો રાખે છે, લોકો ત્યાં બાધા કરે છે, માનતા કરે છે. ગોવર્ધન દિવસે દિવસે, અત્યારનો ગોવર્ધન તમે કોઈ દર્શન કર્યા હોય તો ખબર નહીં મને, પણ અત્યારે તમે ગોવર્ધનના દર્શન કરવા જાઓ. હવે ગોવર્ધન કંઈ બહુ જાજો નથી, બહુમાં બહુ 15-20 ફૂટ કે 25 ફૂટનો અમે જોયેલો ત્યારે. કેટલો એને પર્વત કહેવાય? બધા મહાત્માઓનું માનવું છે, કોઈ કે મેં આટલો જોયેલો, કોઈ કે મેં આટલો જોયેલો. એ દિવસે દિવસે પર્વત હવે જમીનમાં જતો જાય છે. કેમ? એની મુક્તિ થઈ ગઈ. સમજ્યા તમે? હું કહેવા એ માંગુ છું, પર્વત દેખાય છે, ઝાડ દેખાય છે, પણ એમાં આત્મા છે. આત્મા છે એટલે એ પણ આપણી જેમ ફિલિંગ કરી શકે છે. કરી શકે છે એટલે એમાં પણ સારો પણ હોય અને ખરાબ પણ હોઈ શકે. વાત થઈ ગઈ ને. પૂર્વનો કોઈ મહાન સિદ્ધ કોઈ કારણસર ભગવાન એને ગિરનારનું સ્વરૂપ આપ્યું છે. એ ગિરનાર બ્રાહ્મણનું રૂપ લઈ પ્રભુને પ્રાર્થના કેવી સરસ કરે છે. હે પ્રભુ, અત્યંત ઘોરમાં ઘોર એવા અનંત જન્મના પાપોથી જીવને છોડાવનારા તો આપ જ છો, મારા ઉપર કરુણા કરો. અક્ષરપતિ અવિનાશ પુરુષોત્તમ કરી કહત જોવો, ए तुम ही आयो में पास, बाय ग्रहे अब कीजे सरन. तमे तो अक्षरना पति छो, तमे अविनाशी छो, तमने लोको पुरुषोत्तम कहीने पुकारे छे. हे पुरुषोत्तम, हे अक्षराधिपति, हे अविनाशी, बस मारा पर कृपा करो, आ बंधन मांथी मने छोड़ावो. एना माटे प्रभु अमारा नगर सुधी, મારા નગર સુધી, મારા આંગણા સુધી આપ પધાર્યા. પ્રભુ બસ હવે કૃપા કરો, બાઈ પકડીને મને તમારા ચરણમાં લો. અતિ સુંદર પ્રાર્થના. તુમ અવતારન કે અવતારે, મોક્ષ કાજ હરે એ નર તનુ ધારે. भय अवतार भूमि पर जेते, मोय दरसही देन हेते ते. तुम अवतारन के अवतारे. हे प्रभु, आपने मेळववा माटे तप करता करता आज केटलाय युगो वीती गया. हूँ तड़को सहन करू छू, ભૂખ સહન કરું છું, વરસાદ સહન કરું છું, આ બધું સહન કરું છું, તપ કરું છું, તમારા દર્શન થાય, અક્ષરાધિપતિ મને મળે. એટલા માટે મને અત્યારે આપનો યોગ થયો છે. આપ મારી વિનંતી સાંભળો. આપ તો અવતારના અવતારી છો. અનેક જીવોનો મોક્ષ કરવા મનુષ્ય રૂપે પ્રગટ્યા છો. तुम अवतारन के अवतारे, मोक्ष काज हरे नर तनु धारे. जीवोना आत्यंतिक कल्याण माटे ज तमे आ पृथ्वी पर पधार्या छो. अने वात एकदम साची ने, बधा शास्त्रों ए हूँ तो तम कारणे रे આવ્યો ધામ થકે ધરી દેહ. ભગવાન અને મોટા પુરુષ આજે આપણા પૂજ્યપાદ ગુરુજી. આજે એક હરિભક્તનો ફોન આવ્યો. એણે મને બહુ વર્ષો જૂની એક વાત કરી. સાચી ઘટના કથા સાંભળે છે, હું નામ ખાલી નથી લેતો. મુકેશભાઈ એમણે મને વાત કરી કે સ્વામી આ મંદિર, આવા સંતો, આ મહારાજ મળ્યા, આ ગુરુજી મળ્યા. સ્વામી અમને તો કલ્પના નથી થતી અમારા કેટલા મોટા ભાગ્ય. બાકી અમે એક સ્વામીના કોન્ટેક્ટમાં હતા. એ સ્વામીને મેં આટલા વર્ષો પહેલાં પ્રાર્થના કરેલી કે આપ અમેરિકા પધારો. અને ત્યારે એમણે કહ્યું હતું અમેરિકામાં તો પગઈ ન મુકાય, એ તો આવો દેશ છે. વાત સાચી. આ દેશ ગમે તેવો હતો, છે, હશે, ત્યાં પગઈ ન મુકાય. અરે આપણી સંસ્કૃતિ છે, આપણા શાસ્ત્રોમાં લખેલી વાત છે. સંન્યાસી હોય, જેને સંન્યાસ લઈ લીધો હોય, એ સમુદ્રને ઓળંગી ન શકે, પર્વતને ઓળંગી ન શકે, એની બીજી વાર દીક્ષા લેવી પડે. પણ સમય અને સંજોગ પ્રમાણે નિર્ણયો કરવા જોઈએ. આ શ્રીજી મહારાજનો મત હતો. એટલા માટે શ્રીજી મહારાજે જંગલમાં રહેનારા સાધુઓને મહેલોમાં રાખ્યા. કારણ હવે સમય જંગલનો નથી. હવે તો જંગલમાં બેઠો બેઠો મોબાઈલ ફોન, એન્ડ્રોઈડ ફોન, ત્યાંથી એસએમએસ કરશે. લો જંગલમાં મંગલ. હે અરે અમે જ જોયું, હિમાલયમાં ગયા, ગુરુજીને સાવા સંતો પ્રત્યે ખૂબ ભાવ. એક રસ્તામાં બાથરૂમ જવા માટે બસ ઊભી રાખેલી, તો ગુરુજી એક સ્વામીને લઈને ચાલતા થયા. એક મહાત્મા અઘોરી જેવા, કપડું એક પણ પહેરેલું, યજ્ઞના કુંડના સામે બેઠેલા. ગુરુજીને થોડો ભાવ થયો. બધા સંતોને બોલાવો, જાઓ બોલાવો. એટલે અમે બધા સંતોને બોલ્યા. 40-50 સંતો બધા ગયા જોવા. ફોટા છે ને, બતાવીશ તમને. એવા બે હિમાલયની અંદર, હા, બદ્રીનાથ, કેદારનાથ, ચારધામની યાત્રામાં ગયા. ત્યાં કશું હતું નહીં, પણ 2-3 મોબાઈલ પડેલા. એટલે અંગ્રેજી બોલે, સંસ્કૃત સારું બોલે, પંડિત હતા, વિદ્વાન હતા, આખી દુનિયાનું નોલેજ. પાછું થોડી વાર વાતોચીતો થઈ સંસ્કૃતમાં. મેં સંતોએ, ગુરુજીએ કહ્યું એટલે થોડી વાતચીત કરી, બધું પૂછ્યું. પછી ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો કે મહાત્માજી, हम लोग भी मोबाइल रखते हैं, हमारा कोई किसी का भी मोबाइल यहाँ चालू नहीं है, नेटवर्क नहीं है, तो आप इतने मोबाइल क्यों रखते हैं? अरे नेटवर्क नहीं चलते, इसमें गेम तो चलती है ना. ત્યાં બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમવી છે. જંગલમાં ન રાખ્યા, કારણ કે હવે જંગલનો સમય ગયો. શ્રીજી મહારાજે પ્રેક્ટિકલ નિર્ણય કર્યો. સાધુઓને કહ્યું, સંતો તમે ગામડે ગામડે જાઓ. એક સમય એવો હતો સાધુઓ બેસે, જે આવે ને કલ્યાણની વાત કરે, ન આવે તો કંઈ નહીં. સમય હતો, વાત સાચી હતી, પણ યુગને અનુરૂપ અત્યારે સાધુએ સામેથી જવાની જરૂર છે. જોયું, ગામડે ગામડે જાઓ, વિચરણ કરો, લોકોને સત્ય ને અસત્યનું જ્ઞાન આપો, અધર્મથી છોડાવી લોકોને ધર્મના માર્ગે વાળો. શ્રીજી મહારાજે કરેલી આજ્ઞાઓ સંતોને. ભગવાન સ્વામિનારાયણ જેવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વીમાં પ્રગટ્યા જ નથી. એક સંતે આવું કહ્યું. એમણે મને કહ્યું, એ સંતની વાત પણ સાચી, આપણે તો માનીએ, પણ મારે જે કહેવું છે, હરિભક્ત એમ કહેતા હતા, સ્વામી આ ગુરુજી અહીંયા પધાર્યા દેશમાં, આ સંતો અહીંયા પધાર્યા, આવું મંદિર થયું, આવા મહારાજ થયા, આવા દર્શન થાય, આવી કથા વાર્તા સાંભળીએ છીએ ને સ્વામી, અમને અહો અહો થયા કરે કે આપણા કેટલા મોટા ભાગ્ય આ દેશમાં. બાકી આવું મળે પ્રગેશભાઈ? મળે ઘનશ્યામ દાદા? અરે દીવો શું, કરોડ જન્મના આ હિમાલય ગિરનાર શું કહે છે? યુગોથી તપશ્ચર્યા કરું છું કે અવતારી પુરુષોત્તમ નારાયણના દર્શન થાય. આજે તમે મળ્યા છો, જુનાગઢમાં પધાર્યા છો. પ્રભુ કૃપા કરો, તમારા શરણમાં મને સ્વીકાર કરો. તમે તો જીવોના મોક્ષ માટે પ્રગટ થયા છો. મારે કેવું છે એ, ગુરુદેવ જેવા સંત આ દેશમાં પધાર્યા, તો આજે તમારા જેવા એકાંતિક ભક્તો કેટલા બધા. મને યાદ છે અમારા રણછોડ ભક્તો રડતા હોય એ મેં જોયું છે. જે અમેરિકા આવ્યા હોય, 3 મહિના રહેવાનું હોય, 3 મહિના પૂરા થવાના હોય, 15-20 દિવસ બાકી હોય, કેલેન્ડરમાં દરરોજ ચેક કરે, કેટલા દિવસ, 14 દિવસ, કેટલા દિવસ, 13 દિવસ. પેલો જેલમાંથી છૂટવાનો હોય કેમ ગણે સવારે ઉઠીને. કારણ કે સત્સંગ નહોતો આ દેશમાં. આપણા રમણ કાકા સાક્ષી છે આ વાતના. કાકા કથા સાંભળે છે એટલે કહું છું. આવા કપરા દેશકાળ હતા આ દેશમાં ધર્મને માટે, જેને ધર્મ પાળીને આ દેશમાં રહેવું હોય, સહેલું નહોતું, હજી સહેલું નથી. આ તો મહારાજની અમારા ઉપર બહુ મોટી કૃપા, ગુરુજીના ચાર હાથ, ઠાકોરજીની ગુરુજીની કૃપા એટલે, તમારા જેવા ભક્તોનો પ્રેમ સમર્પણ છે એટલે. બાકી પહેલા આ દેશમાં ગુરુજી કેટલું સહન કરીને બબ્બે ત્રણ દિવસના ઉપવાસ કર્યા છે. એમનું લક્ષ્ય ડોલર ઉપર નહોતું, હું કહેવા એ માગું છું. એમનું લક્ષ્ય મોટા બંગલા ઉપર નહોતું, એમનું લક્ષ્ય હતું આ દેશમાં પણ સારા મુમુક્ષુઓ છે, એ મુમુક્ષુને જો ભગવાનના રસ્તે વાળી દઈએ ને તો આ દેશમાં પણ અક્ષરધામનો નવો માર્ગ શરૂ થાય એમ છે. એટલા માટે અક્ષરધામનો એક નવો રસ્તો આપણા પૂજ્યપાદ ગુરુજીએ ચાલુ કર્યો, એ આ અક્ષરધામનું કેન્દ્ર સમાન આ લોયાધામ. એટલે ગિરનાર પ્રાર્થના કરે છે, પ્રભુ તમે પધાર્યા સામે ચાલીને. અદ્ભુત પ્રાર્થના છે. તમારા જેવો અવતાર થયો નથી હે હરિ. મેં બધા અવતારોની પૂજા કરી છે, બધાના ચરણ કમળ મસ્તકે ધાર્યા છે. અવતારો જેટલા થયા ને એ બધા ગિરનારમાં પધાર્યા છે, મારા મસ્તકને પાવન કર્યું છે, બધાની મેં પૂજા કરી છે. પરંતુ સર્વધામમાં અક્ષરધામ સર્વશ્રેષ્ઠ કહેવાય છે. બીજા જે ધામો છે તેમાં અક્ષરધામથી અધિક કોઈ ધામ નથી. તે અક્ષરધામના વાસી આપ પુરુષોત્તમ નારાયણ છો. તિનસે ધામ અધિક નહીં કોઈ, જો જો અવર કરાવત સોયે. અક્ષરધામ કે વાસી જોવો, अक्षरधाम के वासी जो वो, ऐसे पुरुषोत्तम प्रभु सो. तिनसे धाम अधिकन ही कोई, जो जो अवर कहावत सोई. तिनसे धाम न अधिक ही कोई. ઘણા બધા ધામ છે, એ બધા ધામ કરતાં શ્રેષ્ઠ ધામ એટલે અક્ષરધામ. અને અક્ષરધામના માલિક, એના અધિપતિ તમે છો પ્રભુ. અદ્ભુત લખ્યું છે. આ ગિરનાર સ્તુતિ કરે છે. કોણ કરે છે? ગિરનાર બ્રાહ્મણનું રૂપ લઈને આવીને કહે છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કેવી સરસ વાત કરે, તમે જુઓ. ઘણી વાર આપણે આવી બધી વાતો સાંભળીએ, અક્ષરધામ અધિક છે, મહારાજ સર્વોપરી છે. તો પુરુષોત્તમ નારાયણનો મહિમા વચનામૃતમાં મહારાજ એમ કહે, કાંટાથી કાંટો નીકળે, હીરાથી હીરો વિંધાય. બસ એવી જ રીતે પુરુષોત્તમ નારાયણના શબ્દે કરીને જ પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. પુરુષોત્તમ નારાયણ જેના હૃદયમાં રહ્યા હોય એવા સંત, એના દ્વારા જ પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. વચનામૃતનો નિર્ણય છે. વચનામૃતના આપણે શબ્દો થોડા સાંભળીએ. પંચાળાનું વચનામૃત પહેલું, બુદ્ધિવાળાનું વચનામૃત કહેવાય છે. કોનું? એટલે કે સાચી બુદ્ધિવાળો હોય એ આ વાત સમજી શકે. વચનામૃતનું નંદ સંતોએ આપેલું ટાઇટલ વિચાર પામ્યાનું, બે ટાઇટલ છે. કરોડો પ્રકારના માણસના મનમાં વિચારો હોય છે, પણ આવો વિચાર જો માણસના મનમાં આવી જાય, દ્રઢ થઈ જાય, તો મહારાજ એમ કહે છે આ જગતના સારા રમણી પંચ વિષય પણ એને તુચ્છ થઈ જાય, એને ખેંચી ન શકે, એને આસક્ત ન કરી શકે. એવી અદ્ભુત કરામત, ચમત્કાર જેવી મહારાજે વાત કરી. જ્ઞાની અને ધ્યાની સંતો માટે અતિ પ્રિય અને રુચિકર આ વચનામૃત પંચાળનું પહેલું, એનો એક નાનો ફકરો વાંચું છું. મહારાજ બોલે છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, તેના કરતાં રાજાનું સુખ અધિક છે, તેથી દેવતાનું સુખ અધિક છે, તેથી ઇન્દ્રનું સુખ અધિક છે, તેથી બૃહસ્પતિનું અને તેથી બ્રહ્માનું અને તેથી વૈકુંઠ લોકનું, તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. કોણ બોલ્યા છે? આ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે આજે લાખો માણસો એમ માનનારા છે આ બધું ઉપર હરખું જ છે, બધું એક જ છે. અરે ભલા માણસ ટિંડોરા ને બટેકા કોઈ દિવસ એક કહેવાય? આ દુનિયામાં તું તારો દીકરો એક નથી. અણસમજુ માણસોની આ સમજણ છે. મહારાજે કેટલું પશુથી લઈ તે અક્ષરધામ સુધીની વાત કરી, પણ જ્યારે અક્ષરધામની વાત આવી ત્યારે મહારાજ શું બોલ્યા? ગોલોક કરતા પણ અક્ષરધામનું સુખ અતિ અધિક છે. હજી સાંભળો, વચનામૃત અંત્યનું બીજું. આ વચનામૃતને નંદ સંતોએ ટાઇટલ આપ્યું છે સર્વે અર્થ સિદ્ધ થયાનું માસ્ટર કી. આ મોટેલવાળા હોય ને એની 100 રૂમ હોય, 200 રૂમ હોય, દરેક રૂમની અલગ ચાવી હોય, પણ એ મોટેલના માલિક હોય ને એની પાસે એવી ચાવી હોય કે બધી રૂમને લાગે. મુકેશભાઈ એમ આ અક્ષરધામના અધિપતિ માસ્ટર કીની સર્વે અર્થ સિદ્ધ થયાનું વચનામૃત. એક અર્થ એટલે એક વસ્તુ સિદ્ધ થાય, એક પદાર્થ સિદ્ધ થાય, બે પદાર્થ, પણ બધું એક સાથે સિદ્ધ ક્યારે થાય? એની સમજણ. પ્રગટ ગુરુરૂપ હરિનું વચનામૃત, પ્રગટને વિશે પ્રતીતિનું વચનામૃત. આ નાની પણ સમજવા જેવી, કામ લાગે એવી વાત તમને સમજાવું છું. ગિરનાર એમ કહે છે બ્રાહ્મણનું રૂપ લઈને આવીને, હે પ્રભુ, દરેક અવતારો એની મેં પૂજા કરી છે, દરેક અવતારોએ મારા મસ્તક ઉપર ચરણ ધારણ કર્યા છે, દરેક અવતારોને હું મળ્યો છું, પણ તેમ છતાં તુમ અવતારન કે અવતારી, તમે તો અવતારના અવતારી છો. બધા ધામ કરતા શ્રેષ્ઠ ધામ અક્ષરધામ, અને એ અક્ષરધામના અધિપતિ તમે આ બ્રહ્માંડમાં આવ્યા નથી, આવશો ને પધાર્યા છો. પ્રભુ મારા ગામ સુધી પધાર્યા, હવે કૃપા કરો. એ અક્ષરધામ કેમ અધિક છે? શ્રીજી મહારાજ ખુદ કહે છે, જુઓ અંત્યનું વચનામૃત બીજું સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું. આ વચનામૃતના 2-3 કોટેશન વાંચું છું, સાંભળજો. ઋગેશભાઈ સાંભળવા જેવા છે. સ્વામિનારાયણ હરે જેવી શ્વેત દ્વીપમાં સભા છે, અને જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે, અને જેવી બદ્રીકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. કોણ બોલે છે? ભગવાન સ્વામિનારાયણ. ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબારમાં એ બેઠેલી સભાને જોઈને મહારાજ એમ કહે છે, ગોલોકની સભા કરતા, વૈકુંઠની સભા કરતા આ અધિક છે. આ ખુશામત છે કે વાસ્તવિકતા છે? વાસ્તવિકતા છે. હજી શ્રીજી મહારાજ બોલે છે, ભગવાન છે, અંતર્યામી છે, જાણે છે કે મારા શબ્દ બધાને નહીં સમજાય, નહીં પચે. અંતર્યામી રૂપે ભગવાન શું બોલે છે આગળ જુઓ. અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું, એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ એટલે સોગંધ, તે સોગંધ શા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે. મેં કથામાં ઘણી વાર વાત કરી છે, આજે ફરી કરી દઉં. આપણને સામેવાળો ભક્ત ત્યારે જ લાગશે આપણે પોતે ભક્ત થશું ત્યારે. આપણને સામેવાળો સંત ત્યારે જ લાગશે જ્યારે આપણે સંત થશું ત્યારે. આપણને સામેવાળો મુક્ત ત્યારે જ લાગશે જ્યારે આપણે મુક્ત થશું ત્યારે. આ શ્રીજી મહારાજ વાત કરે છે, અક્ષરધામના અધિપતિ વાત કરે છે, ગોલોકમાં ભગવાન કૃષ્ણનો સંબંધ છે, વૈકુંઠમાં ભગવાન રામચંદ્રનો સંબંધ છે, પણ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણનો સંબંધ ગોલોક વૈકુંઠમાં નથી. એના કરતાં આ સભા એટલે અધિક છે કે અત્યારે આ સભાને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો યોગ છે. જો સમજનારો કોઈ હોય ને તો આ તો અક્ષરધામની સભા છે, એટલા માટે ગોલોક અને વૈકુંઠની સભા કરતાં અધિક છે. મહારાજ કે અમને તેજોમય આ સભા દેખાય છે. અમે જો લગારે પણ મિથ્યા કહેતા હોય. વચનામૃતમાં આવી એક વાર નહીં, મહારાજે 2-3 વાર વાતો કરી છે. મધ્યનું 13મું એમાં આ જ વાત કરી છે. મહારાજ કે સોગંધ ખાઈએ સંતોના, પ્રાણ કરતા પણ અધિક પ્યારા સાધુના સોગંધ. મહારાજે નથી ખાધા એમ? મહારાજ કે આ વાત નથી સમજાતી કોઈને. હજી મહારાજ બોલે છે, જુઓ આસિત ભગત. શ્રીજી મહારાજે આગળ વાત કરે છે, અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ, બ્રહ્માદિક દેવોને પણ જે નથી મળતો એ સત્સંગ આપણને મળ્યો. શું આવી વાતો આ દુનિયામાં કોઈ જગ્યાએ થાય ખરી? આજે 5-5, 10-10 લાખ માણસો ભેગા થઈને રમૂજની હાહાઈ વાતો કરે, હાસ્ય જોક્સ એ બધું થાય. એ ટાઈમ સ્ક્વેરનો પેલો ઉપરથી ગોળો પડે એને જોવા 10 લાખ માણસો ભેગા થાય, એમાં કશું ગોળો જ હોય બસ, એના મગજનો ગોળો નીચે પડી જાય. પછી 31 ડિસેમ્બરે છે કશું એમાં? કોઈનું કલ્યાણ થાય વાત ખરી એમાં? 10 લાખ માણસો ભેગા થાય, ઉલટાના કરોડોના કલ્યાણ બગડી જાય. હારા રસ્તે જતો હોય તો ખોટા રસ્તે જતો રહે, ના ખોટું કરવું હોય તો પણ. આપણે જ્ઞાતા બેતના હરિભક્તોના દીકરા, એકવાર મેં પૂછ્યું શું છે ભાઈ, આપણે આપણી ક્યુરિયોસિટી થાય તો ખરી ને કે જ્યાં ત્યાં જો અક્ષરધામનો માર્ગ મળતો હોય તો આપણે જઈએ એકવાર. આપણને દુઃખ થાય, 5 લાખ માણસો ભેગા થયા, 10 લાખ માણસો ભેગા થયા, એમાં કઈ અક્ષરધામનો દરવાજો નથી ખુલવાનો. કાકરા જ જાજા હોય, હીરા જ ઓછા હોય, ભીડ છે ને બકાલીવાળાને ત્યાં જ હોય. ડાયમંડની દુકાન હોય ને, આ રેટ રોપિયાની દુકાન જુઓ તમે, બાજુમાં જ છે બહુ મોટો ડાયમંડનો સ્ટોર, ત્યાં એક માણસ કે બે માણસ માંડ માંડ જોવા મળે. અમે તો ઘણી વાર વોક કરતા જઈએ ને, અને શાકભાજીમાં જાઓ જઈએ તમે હમણાં, એમાં આપણા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં તો જાઓ. મને ઘણા હરિભક્તો કે સ્વામી ત્યાં તો એવી ભીડ હોય ને કોણી મારી મારીને બધા બોલો. મેં તો અમેરિકા, અરે સ્વામી અમેરિકા ઇન્ડિયા કરતાં ભૂરું કરી નાખે. અહીંયા આપણા ઇન્ડિયાનો ગમે એમ તોય ને, 2-3 સ્ટોરનું નામે મને આપવું દેતો નથી અત્યારે. ડાયમંડ વાળાને ત્યાં થાય આવું દાદા, એના ગ્રાહક જાજા ના હોય. આ કલ્યાણ થાય આવી વાત, આ સત્સંગ, આ કથા વાર્તા, આવા ગુરુદેવ જેવા સાધુઓ અને આવા પીવડા મહારાજ જેવી આવી મૂર્તિ, આવી રીતે ભાવથી સંતો સેવા, મહિમાથી સંતો સેવા કરે, કેવી મૂર્તિ આપણને મળી. આપણે જો વિચારીએ ને, મારે એ કેવું છે મહારાજ શું બોલે છે, મહારાજને શા માટે સોગંધ ખાવા પડ્યા, કઈ વાત મહારાજ સમજાવવા માગે છે. સાંભળો, બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે, એનું તો કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે થતી નથી. મેં વાત કરી હતી ને, દૂરથી ડુંગર રળિયામણા. માણસની બુદ્ધિ હંમેશા પરોક્ષવાદી રહી છે, પ્રત્યક્ષવાદી રહી નથી. દીકરાને માં દરરોજ જલેબી આપે ને તો દીકરાને પછી માનોય અભાવ આવે અને જલેબીનોય અભાવ આવે. મળ્યું એટલે, જેને નથી મળ્યું એને પૂછો તો ખબર પડે. પ્રત્યક્ષમાં એને ભાવ એટલો ટકતો નથી, અને એકાદ દિવસ થાય તો બીજે દિવસે નથી રહેતો. એક સરખી સ્થિતિ પ્રત્યક્ષમાં ન રહે એટલે જ આપણે સાધના કરવાની છે, એટલે રોજ પૂજા, એટલે રોજ માનસી પૂજા, એટલે રોજ કથા શ્રવણ, એમ કરતા કરતા પ્રત્યક્ષ સંત, ભક્ત અને મહારાજ ગુરુદેવ એની વિશે એક સરખો ભાવ થઈ જાય, સોનાના દોરા જેવો ભાવ થઈ જાય. આટલું કરવાનું છે આપણે. ક્યારેક ભાવ વધી જાય, સમુદ્રમાં ભરતી આવે ને પૂનમમાં, એમ એવો ભાવ વધી જાય, અને ક્યારેક હાવ ભાવ ઘટી જાય. કિંમત વસ્તુની નથી હોતી, યાદ રાખજો, કિંમત વસ્તુની નથી હોતી, કિંમત હંમેશા ભાવની જ છે. વેપારીની દુકાનમાં એનો એ જ માલ પડ્યો હોય, એનો એ જ માલ, પણ ભાવ ઘટી જાય તો વેપારીને મહિમા પણ ઘટી જાય, કિંમત પણ ઘટી જાય. હાવ જો ભાવ ગગડી પડે તો એટેક આવી જાય. એની એ જ વસ્તુ પણ ભાવ વધી જાય તો, વસ્તુ હોય એમાં પણ ભાવ એ મહત્વનો છે, અને વ્યક્તિ હોય એમાં પણ ભાવ મહત્વ. એના એ જ બે જણા, હું તો હુતી, એ જ બે જણા, એનું એ જ ઘર, એની એ જ દિવાલો, એના એ જ સોફા સેટ વગેરે, પણ એકાબીજામાં ભાવ હોય તો ચાલે, અને ભાવ તૂટ્યો તો બોલો શું થાય. કિંમત આ દુનિયામાં ભાવની જ છે. સમજવા જેવી આ દુનિયામાં વસ્તુ ભાવ જ છે. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત બંનેમાં મેન્ટેન કરવા જેવી, એચીવ કરવા જેવી વસ્તુ હોય તો ભાવ જ છે. પણ આપણે ભૌતિક જગતમાં ભૂલા પડેલા લોકો ભાવ જગતને સમજી જ નથી શક્યા. બાહ્ય જગતમાં આંધળા બનેલા આપણે લોકો આભ્યંતર જગતમાં ઝાંકી જ નથી શક્યા. બહિરંગ દ્રષ્ટિવાળા આપણે અંતરંગ શું છે આપણને ખબર જ નથી. અંતરનો ખજાનો જ ખોલવાનો છે. પરોક્ષવાદી માણસ છે હંમેશા. મહારાજ કે એને પ્રત્યક્ષમાં એવી પ્રતીતિ નથી. હજી સાંભળો. એટલે મહારાજ કહે શ્રુતિમાં કહ્યું છે, વેદનું વચન મહારાજ લાવે છે. શ્રુતિમાં એટલે વેદમાં કહ્યું છે, જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. પ્રગટને વિશે ભાવ, પ્રગટ મહારાજને વિશે ભાવ, પ્રગટ સદગુરુને વિશે ભાવ, એવો જ્યારે ભાવ થઈ જાય. મધ્યનું 21મું વચનામૃત આપણે વચ્ચે લીધું હતું ત્યારે મહારાજ એમ કે કલ્યાણને અર્થે જેટલું કરવાનું છે ને બધું જ થઈ ગયું, બધું જ થઈ ગયું. સમજવા જેવી આ બધી વાતો છે આપણે લઈએ છીએ. ચાલો ગિરનારની થોડી વાત સાંભળી લઈએ. પ્રાર્થના અદ્ભુત છે. ગિરનાર હાથ જોડીને કહે છે, હે પ્રભુ, તમે તો અક્ષરધામના પતિ છો. આ બ્રહ્માંડ થયું તેનો કેટલો સમય થયો, તેમાં તે અક્ષરાધિપતિ અવતારી આપ ક્યારે પધાર્યા હોય એવું મેં સાંભળ્યું નથી. અત્યારે આ ભૂમિના ધન્ય ભાગ્ય છે કે પુરુષોત્તમ આપ આ ભૂમિ ઉપર પ્રગટ થયા છો. ધન્ય ધન્ય યહ કલિકો કાલા પુરુષોત્તમ રૂપ પુરુષોત્તમ પ્રગટે હિ દયાલા. ધન્ય ધન્ય યહ બ્રહ્માંડ કેવાસી દેવ મનુષ્ય ભયે સુખ રાશે. આ કળિયુગના સમયને હું ધન્યવાદ આપું છું, કારણ કે એમાં તમે પ્રગટ થયા. આ બ્રહ્માંડના નિવાસી દેવો અને મનુષ્યો એને પણ ધન્યવાદ આપું છું કે જે આપને લીધે અત્યંત સુખી થયા. ભાઈ ભાઈ કેવી અદ્ભુત વાત છે. ગિરનારે આપણને બધાને થેન્ક યુ કહી દીધું. તમે બધા મહેનત કરીને પુરુષોત્તમ નારાયણ આવ્યા, જુનાગઢમાં અમે ફાવી ગયા. બોલો, અરે એની ક્યાં વાત. એ પુરુષોત્તમ નારાયણ આવ્યા છપૈયામાં, વિચરણ કર્યું 12,000 કરતા વધારે કિલોમીટરમાં, રહ્યા ગુજરાતમાં, અને આપણે અમેરિકાવાળા ફાવી ગયા કે એ મહારાજ આપણને મળ્યા. વૃક્ષો, લતાઓ, વનની વેલી, એ બધાને પણ ધન્ય 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 છે કે જેના અત્યારથી બધા પાપ છૂટી ગયા, આપના દર્શન થયા છે. તેથી અન્ય પર્વત અને વનને પણ હું ધન્ય ભાગ્યવાળા ગણું છું. જ્યારે આપ પ્રગટ થયા છો એટલે અત્યારના પશુઓ અને પંખીઓ પણ ધન્ય ભાગી છે, અને સરોવરો અને નદીઓને પણ હું ધન્ય કહું છું જેમાં આપે સ્નાન કર્યું છે. ધન્ય ધન્ય યહ સિંધુ મહા जिहानाये तुम जाय. धन्य धन्य मोये कीजिए तुम अवतार हो राय. धन्य धन्य यह सिंधु महा. हे प्रभु, ये समुद्र ने पण धन्यवाद छे, सामे चालीने आप गया अने जेमा स्नान कर्यो. तो प्रभु धन्य धन्य मोये कीजिए, તો હવે પ્રભુ મને ધન્ય કરો. મારા મસ્તક ઉપર આપના ચરણારવિંદ પધરાવો. તુમ અવતાર હો રાય, એના માટે તો આપ પ્રગટ થયા છો, જીવોને સુખ આપવા માટે, જીવોને ભાગ્યશાળી કરવા માટે. આવી રીતે શ્રીહરિએ ગિરનાર પર્વતની પ્રાર્થના સાંભળી. કરુણાનિધિ કૃપાળુ ગિરનાર જવા માટે તત્કાળ તૈયાર થયા. દયાળુ છે ને, સંતોને હરિભક્તોને સાથે લીધા. ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ પહેલા દામોદર કુંડે પધાર્યા. આ કુંડ અનિરુદ્ધના પુત્ર વજ્રનાભના વખતમાં બંધાયેલ છે. તેમાં સ્નાન કર્યું, પછી રેવતી કુંડમાં સ્નાન કર્યું. આપણી સંસ્કૃતિને થોડી ઓળખી લઈએ. ઘણા લોકો, આપણે વચ્ચે ધોરાજી ગામની કથા ચાલતી હતી ત્યારે આપણા ન્યુજર્સીના ધોરાજીવાળા મુકેશભાઈ અચાનક કથામાં આવી ચડ્યા. એમણે કથા સાંભળી, એટલો બધો એમને ભાવ થયો. ધોરાજી ગામના બીજા એક હરિભક્ત આપણી કથા સાંભળી છે, એમનો પણ પછી વચ્ચે મારે વાત થઈ. એણે મને કહ્યું, સ્વામી, અમારા ગામમાં મહારાજ પધાર્યા, આવી લીલાઓ કરી, અમારું ગામ આટલું મહાન છે આજે સમજાણું. મને એક વાતનું બહુ મોટું દુઃખ છે અને આજે કહી દઉં મૃગેશભાઈ, જેને પોતાનું જ્ઞાન નથી ને એના જેવો અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂરખમાં મૂરખ, ઘેલામાં ઘેલો અને નીચમાં નીચ. શ્રીજી મહારાજના મતે કોઈ નથી. આપણા ઇન્ડિયન લોકોને બધાનું ખબર છે, સિયર્સ ટાવરની ખબર, સીએન ટાવરની ખબર, એફિલ ટાવરની ખબર, કેટલા બધા ટાવરની ખબર, કેટલા પાવરની ખબર, પણ આપણી સંસ્કૃતિ કેવી છે ખબર છે તમને? થોડા ક્યારેક ઊંડા ઉતરીએ, થોડા ઊંડા ઉતરીએ. આ દેશમાં તમે જુઓ, સારામાં સારી વસ્તુ આ દેશની એક શીખવા જેવી. ઇતિહાસને બહુ સાચવે છે આ દેશ, બહુ સાચવે છે. આ ફ્રીડમ ટાવર તૂટી ગયા, પણ એ ટાવરને તૂટ્યા નવું બનાવ્યું ખરું, પણ જૂનો ઇતિહાસ અકબંધ રાખ્યો. મ્યુઝિયમ બનાવ્યું છે. કેવું મ્યુઝિયમ? એ તૂટેલા ટાવરની ઐતિહાસિક વસ્તુને જાળવી રાખી, મૂકી રાખી. આવનારી પેઢીને પણ ખબર પડે. જોયું તમે? આપણે ભગવાનનો મહિમા સમજીને, જેટલી ભગવાનની ગરિમા સમજીને સાચવીએ છીએ, એટલી ગરિમા, એટલો દિવ્ય ભાવ આ જનતાને પોતાના ગામ માટે, દેશ માટે, વસ્તુ માટે, વ્યક્તિ માટે છે. દેખાય ને આપણને? અને આપણે ત્યાં મા બાપનો મહિમા ખરો, ગામનો મહિમા ખરો, તીર્થનો મહિમા ખરો. ગંગાના કિનારે જાય, પડીકી ખાતો જાય, થૂકતો જાય ને પાછો કે બધું ગંદુ જ છે. પણ કર્યું કોણે? કર્યું કોણે? કેવું મુકેશભાઈ? તારા જેવા આવનારા છે જ ને. કઈ અમેરિકાના ઓબામા સાહેબ આવ્યા હતા ગંદકી નાખવા? આ આપણી માનસિકતા આપણે સુધારવી પડશે. ગંગાની ગંદકી આપણને દેખાય છે, ગંગાનો મહિમા કેમ દેખાતો નથી? હિમાલયનું ડેવલપમેન્ટ ન થયું એ દેખાય છે, પણ હિમાલયનો મહિમા આપણને કેમ દેખાતો નથી? ત્યાં આમ પેલી જગ્યાએ આમ ચાલે એ દેખાય છે. આપણા ઇતિહાસને, આપણા વારસાને, આપણી વિરાસતને આપણે સમજી જ નથી શક્યા. એટલે વચ્ચે વચ્ચે કહું છું, આવા તીર્થો જુનાગઢ જેવા, ક્યારેક તમે ઇન્ડિયા જાઓ, દર્શન કરવા નીકળ્યા હો, સંતોને પૂછી દર્શન કરવા જજો. ભલે બધી જગ્યાએ ન જઈ શકીએ તો બે ચાર જગ્યાએ આપણે જઈએ, તીર્થોમાં દર્શન કરવા જઈએ તો ખાલી સગા વાલાને મળી એક મહિનો બે મહિના ઇન્ડિયા રહ્યા હોય તો બોલો ને, એક તીર્થમાં દર્શન કરવાનો ટાઈમ ન મળે. હશે જેને જે દિશામાં જવું હોય વાંધો નહીં, પણ આપણે તો આ શાસ્ત્રની વાત આવે એટલે કહીએ. દામોદર કુંડ પવિત્ર છે, એમાં સ્નાન કર્યું. રેવતી કુંડમાં પણ સ્નાન કર્યું, ત્યારબાદ મૃગી કુંડ અને ભીમકુંડમાં સ્નાન કર્યું. પર્વતને મસ્તકે ચરણ ધાર્યા, પછી મહારાજ ગિરનાર ઉપર ચડ્યા, પછી બધા દેવોને દર્શન આપ્યા, બધા તીર્થોને, સ્થાન દેવતાઓ વગેરે તે સમયે ધન્ય ધન્ય આવું બોલવા લાગ્યા. આજે ભગવાન પુરુષોત્તમ અમારે ઘેર પધાર્યા છે એવું બોલીને જેને જેવા ફળ, ફૂલ, કંદ, મૂળ જે કાંઈ મળ્યા તે બધાએ શ્રીહરિને સમર્પિત કર્યા. ગિરનારમાં રહેલા વૃક્ષો, વેલીઓ, પશુઓ, પંખીઓ સહુના ઉપર શ્રીહરિએ દ્રષ્ટિ કરી, સૌ દર્શન દીધા, પછી પાછા પધાર્યા. સુખકંદ શ્રી પુરુષોત્તમના પધારવાથી ગિરનારને મહાન આનંદ થયો. સર્વ પ્રકારનો પૂજાપો લાવીને તેને શ્રીહરિની અપાર પ્રેમથી પૂજા કરી, દંડવત પ્રણામ કર્યા, પ્રાર્થના કરીને તે વિચક્ષણ પર્વતે શ્રીહરિની શરણાગતિ સ્વીકારી. ગિરનાર પર્વતને અત્યંત કૃતાર્થ કરીને સુખકારી પાછા જુનાગઢ શહેરમાં પધાર્યા. દરબાર જીનાભાઈએ સુંદર, સુસ્વાદુ, રસદાર ભોજનનો થાળ કરાવ્યો હતો. હવે આગળની કથા એ પણ ઘણી વિસ્તારથી છે. મહારાજ ગિરનાર ઉપરથી નીચે પધાર્યા, ગિરનારને કૃતાર્થ કર્યો, ગિરનારે ભગવાન શ્રીહરિની પૂજા કરી, પ્રાર્થના કરી, શરણાગતિ સ્વીકારી. આપણે પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે પ્રભુ, તમારી મૂર્તિ, તમારા એકાંતિક સત્પુરુષો, એનું સ્વરૂપ અમને ઓળખાય, એમાં અમને ભાવ થાય, એવી પ્રાર્થના કરી આજની સભાને આપણે પૂરી કરીશું. આવતીકાલે વિશેષ શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.